સંવત 1877ના પોષ સુધી પડવાને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને બીજે ધોળે ફેંટે કરીને બોકાની વાળી હતી તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ચોફાળી સહિત રજાઈ ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી તથા સ્તુતિ પરમહંસ કરી રહ્યા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ગાઓ. પછી વાજિંત્ર વજાડીને મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસે કીર્તન ગાયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન રાખો, હવે તો અમે વાર્તા કરીશું અને અમે આ વાત કરીએ તેમાં જેને આશંકા ઉપજે તે પૂછજો, એમ કહીને બોલ્યા છે, ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે. તે નિશ્ચયની વાર્તા અતિ અટપટી છે, માટે કહેતા બીક લાગે છે. જે શું જાણીએ, વાત કરીએ ને તેમાંથી કોઈને અવળું પડે, ને તેણે જે પોતાના અંગની દ્રઢતા કરી હોય તે અંગ આ વાતે કરીને ત્રુટી જાય તો તે મૂળગેથી જાય, અને એ વાત કર્યા વિના પણ ચાલતું નથી, અને એ વાત જો સમજતા ન આવડે તો દૂષણ પણ ઘણા આવે, અને આ વાત સમજે નહીં ત્યાં લગી તેના નિશ્ચયમાં પણ કાચબ ઘણી રહે છે. તે સારું વાત કહીએ છીએ જે ભગવાને વરાહનો દેહ ધાર્યો, તે ભૂંડનું રૂપ, તે અતિકુરૂપ કહેવાય, તથા મત્સ્યાવતાર ધાર્યો ત્યારે માછલા જેવું જ રૂપ હતું, તથા કચ્છાવતાર ધાર્યો ત્યારે બીજા કાચબા જેવું જ રૂપ હતું, તથા નૃસિંહાવતાર ધાર્યો ત્યારે સિંહના જેવું ભયાનક રૂપ હતું, તથા વામનાવતાર ધાર્યો ત્યારે તે વામન રૂપના હાથપગ ટૂંકા ને કેડ ધીંગી ને શરીર ધીંગું એવા ઢોકળા હતા, તથા વ્યાસાવતાર ધાર્યો ત્યારે તે વ્યાસ કાળા હતા ને શરીરમાં મુવાળા ઘણા હતા ને શરીર ગંધાતું હતું, ઇત્યાદિ જે ભગવાને આકૃતિઓ ધારણ કરી હતી ત્યારે તેને તે કાળે જે જે મળ્યા તેમણે તેવા તેવા રૂપનું ધ્યાન કર્યું છે, અને તે ધ્યાને કરીને તે તે ભગવાનના રૂપને પામ્યા છે. તેમાં જે વરાહને મળ્યા તે શું ધામને વિશે ભગવાનને વરાહરૂપ જ દેખે છે, અને મત્સ્યજીને મળ્યા તે શું ધામને વિશે મત્સ્યરૂપ જ દેખે છે, અને કુર્મને મળ્યા તે શું ધામને વિશે કુર્મરૂપ જ દેખે છે, અને નૃસિંહને મળ્યા તે શું ધામને વિશે નૃસિંહરૂપ જ દેખે છે, અને હયગ્રીવને મળ્યા તે શું ધામને વિશે ઘોડારૂપ જ દેખે છે. જેણે વરાહને પતિભાવે ભજ્યા તે શું ભૂંડણ થઈ, ને સખાભાવે ભજ્યા તે શું ભૂંડ થયો, અને મત્સ્યને પતિભાવે ભજ્યા તે શું માછલી થઈ, ને સખાભાવે ભજ્યા તે શું માછલો થયો, અને કુર્મને પતિભાવે ભજ્યા તે શું કાચબી થઈ, ને સખાભાવે ભજ્યા તે શું કાચબો થયો, અને નૃસિંહને પતિભાવે ભજ્યા તે શું સિંહણ થઈ, ને સખાભાવે ભજ્યા તે શું સિંહ થયો, અને હયગ્રીવને પતિભાવે ભજ્યા તે શું ઘોડી થઈ, ને સખાભાવે ભજ્યા તે શું ઘોડો થયો. માટે જો ભગવાનનું મૂળ રૂપ વરાહાદિક જેવું જ હોય
તો તે અવતારના ભક્તોને તેના ધ્યાને કરીને તદાકારપણું થાય ત્યારે તો કહ્યું તેમ જ થયું જોઈએ, પણ એ વાત એમ નથી. ત્યારે તમે કહેશો જે તે ભગવાનનું કેવું રૂપ છે, તો કહીએ છીએ જે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે ને તેજોમય મૂર્તિ છે, અને જેના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે, અને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, અને અતિશય સુખ સ્વરૂપ છે, અને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે, અને આલોક પરલોક સંબંધી જે પંચ વિષયના સુખ તે ભગવાનની મૂર્તિના સુખ આગળ તુચ્છ થઈ જાય છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. તે સ્વરૂપ સદા દ્વિભુજ જ છે, ને પોતાની ઈચ્છાએ કરીને ક્યારેક ચતુર્ભુજ પણ જણાય છે, અષ્ટભુજ પણ જણાય છે, અને સહસ્ત્રભુજ પણ દેખાય છે. અને તે જ ભગવાન મત્સ્ય, કચ્છ, વરાહાદિક રૂપને તથા રામકૃષ્ણાદિક રૂપને કોઈક કાર્યને અર્થે ધારણ કરે છે, પણ જે એ પોતાનું મૂળ રૂપ છે તેને તજીને એ અવતારનું ધારણ નથી કરતા. તે જ ભગવાન પોતે અનંત ઐશ્વર્ય ને અનંત શક્તિ સહિત જ મત્સ્ય કચ્છાદિક રૂપને ધારણ કરે છે, અને જે કાર્ય નિમિત્ત જે દેહનું ધારણ કર્યું હોય તે કાર્ય થઈ રહે છે ત્યારે તે દેહનો ત્યાગ પણ કરે છે. તે ભાગવતમાં કહ્યું છે, ભૂબારહ ક્ષપિતો યેન તામ તનુમ વિજહા વજહ કંટકમ કંટકૈનૈવ દ્વયમ ચાપી શિતુ સમમ. જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોનો દેહાભિમાન રૂપી જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને, ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો, અને રાક્ષસને મારવાને અર્થે ભગવાને નૃસિંહરૂપ ધાર્યું, ને પછી તે કાર્યને કરીને પછી તે દેહનો ત્યાગ કરવાની ઈચ્છા પણ સિંહને કોણ મારે, પછી પોતાની ઈચ્છાએ કરીને કાળરૂપ શિવ તે શરભનું રૂપ ધારીને આવ્યા, ને નૃસિંહને ને શરભને યુદ્ધ થયું, પછી બે જણે દેહ મૂક્યો. તેણે કરીને શિવ શરભેશ્વર મહાદેવ થયા, અને નૃસિંહજીએ દેહ મૂક્યો તે નારસિંહ શિલા થઈ. માટે ચિત્રામણમાં જ્યાં જ્યાં મત્સ્યકુર્માદિક ભગવાનના અવતારના ચિત્રામણ કરે છે ત્યાં ત્યાં થોડો મત્સ્ય કચ્છાદિકનો આકાર કરીને પછી તે ઉપર શંખ, ચક્ર, ગદા, પદ્મ, વૈજયંતી માળા, પિતાંબર વસ્ત્ર, કિરીટ મુકુટ, શ્રીવત્સનું ચિહ્ન ઇત્યાદિક ચિહ્ને સહિત ભગવાનની મૂર્તિને લખે છે, તો જો ભગવાનનું રૂપ અનાદિ એવું જ છે, અને શ્રીકૃષ્ણ ભગવાને પ્રથમ જન્મ સમયમાં વસુદેવ દેવકીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, અને અક્રૂરને ચતુર્ભુજ રૂપે દર્શન જળને વિશે દીધું, તથા રૂકમણીને મૂર્છા આવી ત્યારે પણ ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, અને અર્જુને પણ એમ કહ્યું જે તે નૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્ત્રબાહો ભવ વિશ્વમૂર્તે. માટે અર્જુન પણ ચતુર્ભુજ રૂપ દેખતા અને યાદવા સ્થળી કરીને પીપળાની હેઠે શ્રીકૃષ્ણ ભગવાન બેઠા હતા. તે સમયમાં
ઉદ્ધવજીએ તથા મૈત્રેય ઋષિએ ભગવાનનું રૂપ ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ, પિતાંબર સહિત દીઠું. અને શ્રીકૃષ્ણ ભગવાન તો શ્યામ હતા ને તેનું રૂપ તો કોટી કામને લજ્જા પમાડે એવું કહ્યું છે. માટે એવા મનુષ્ય જેવા જણાય છે તેને વિશે જ પૂર્વે કહ્યો એવો પ્રકાશ ને સુખ તે સર્વે રહ્યા છે. તે જેને ધ્યાન, ધારણા, સમાધિનું અંગ હોય તેને એની એ મૂર્તિ છે તે કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત દેખાય છે. પણ મશાલ દીવાનું કામ પડતું નથી અને એવો પ્રકાશ એ ભગવાનને વિશે છે ને તે નથી દેખાતો તે તો એ ભગવાનની એવી ઈચ્છા છે અને એ ભગવાન ઈચ્છે જે એવો પ્રકાશવાન હું આ ભક્તને દેખાઉં તો તે પ્રકાશે યુક્ત એવી એ જ મૂર્તિને દેખે છે. માટે જેને ભગવાનનો નિશ્ચય હોય તે તો એમ સમજે જે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ ધામના જે ઐશ્વર્ય, સમૃદ્ધિ તથા પાર્ષદ તેણે સહિત એ ભગવાન છે અને એમની સેવાના કરતલ તો રાધિકા, લક્ષ્મી આદિ છે. એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે અને જે મૂઢ છે તે માણસ જેવા દેખે છે. તે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અવજાનંતી માં મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવ પરઠે છે. તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે. ઇત્યાદિક જે મનુષ્ય ભાવ તે સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે. માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે અને એ જરૂર સત્સંગમાંથી પડશે. અને ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો લેશ નથી. માટે એ ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવભાવ લાવવો, પછી બ્રહ્માદિકનો ભાવ લાવવો, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે, પછી પ્રકૃતિ પુરુષનો ભાવ આવે, પછી અક્ષરનો ભાવ આવે, પછી અક્ષરાતીત એવા પુરુષોત્તમ તેનો ભાવ આવે છે. જેમ વ્રજના ગોપને આશ્ચર્યરૂપ શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવભાવ આવ્યો, પછી ગર્ગાચાર્યના વચનને સાંભળીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું જે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો, ત્યારે અક્ષરધામ દેખાડ્યું. એવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો. અને એમ કહે છે જે આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો ને હવે થયો, તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો? દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો. અને પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય
ને ગુણ અવગુણ લીધા કરે છે। જે આની કોરનો પક્ષ રાખે છે ને અમારો પક્ષ રાખતા નથી, તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા, અને આને ઉપર વધુ હિત છે ને અમારી ઉપર નથી, એવી રીતે ગુણ અવગુણ પરઠ્યા કરે છે। તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે। માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તની વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો। કાજે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય, અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા જ રહે છે? નથી રહેતા। એ તો સર્વ મનુષ્યપણાના ભાવ છે। તેને મૂકીને દિવ્યરૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે। માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય? અને આ જે વાત છે તે સૂજે તો આજ સમજો તો એટલી સમજવી છે, અને સૂજે તો 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે। અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી। માટે આ અમારી વાત છે, તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી। અને જ્યારે કોઈને અણસમજણે કરીને દુઃખો થાય ત્યારે તેને આ વાતે કરીને ચેતાવી દેવો। અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય દિવસમાં એકવાર કરવી, એમ અમારી આજ્ઞા છે। તેને ભૂલશો માં, જરૂર ભૂલશો માં, એમ કહીને શ્રીજી મહારાજ સર્વે હરિભક્તને જય સ્વામિનારાયણ કહીને હસતા થકા પોતાને ઉતારે પધાર્યા। એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સર્વ સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજી મહારાજને સર્વે અવતારના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવની અતિશય દ્રઢતા કરતા હવા। એતિ વચનામૃતમ લોયાનું 18મું થયું।